બિચારા ગામડે રહે છે ને એટલે એવું થાય, અહીંયા એ ના સમજી શકે. પણ તમે શું લેવા આવ્યા હતા? હું તો તમને કહેવા આવી હતી કે આ તમારા ડબ્બામાંથી બે મુઠ્ઠી ખાંડ મેં લીધી છે, તમને પૂછ્યા વગર. પણ હું છે ને કોઈને પૂછ્યા વગર કાંઈ વસ્તુ લઉં નહીં, એટલે મેં કીધું કહી આવું, બસ મને પેટમાં દુખે રાખે. જ્યાં સુધી હું તમને કહું નહીં ત્યાં સુધી. બોલો, હવે જ્યારે ખાંડ લઈ જ લીધી છે તો હવે શું કામ કહેવા આવ્યા? ઇટ્સ ઓકે, આ તમારું જ ઘર છે. આ તમારા ભાઈ? મારા ભાઈ કામે ગયા છે. સારું, આજે તમે નથી ગયા, આઈ મીન સમય તો જુઓ, તમારે નતું જવાનું ઓફિસે? ના, મેં એ જોબ છોડી દીધી છે. છોડી દીધી છે? પણ શું કામ? કેમ કે છે ને, દૂર બહુ પડતું હતું અને એટલું બધું કામ વધારે હતું કે પગાર પણ એટલો નહોતો. હવે 7000 પગાર આપે એમાં તો શું મારે કામ કાઈ ન થાય. સાચી વાત છે તમારી, આજકાલ સમય જેવો થઈ ગયો છે, બધાને પોતાનો સ્વાર્થ દેખાય છે. જુઓ ને, પોતાનું કામ દેખાય છે અને સામે પોતાના આર્ગ્યુમેન્ટ્સ, પોતાના એક્સક્યુઝ કે અમે આમ કરીએ છીએ, અમે તેમ કરીએ છીએ. હવે જેટલું કામ કરાવે છે એટલું વળતર તો આપવું નથી. સાચી વાત છે તમારી. આ 7000 પગારમાં તો હું એટલી હેરાન થતી ને કે વાત નહીં પૂછો. 7:30 થઈ ગયા હોય ને તો કેટલું બધું પૂછે, અને ઉપર જતા આપણે રિક્ષા ભાડું દેવાનું એ તો અલગથી વાત કરી હતી કે રિક્ષા ભાડું આપો તો કે ના, જેટલો પગાર છે ને એમાંથી પગાર ઓછો થઈ જશે. હવે બીજી વાર આવી વાત કરી છે ને તો. પણ તમે શું કામ એવી જગ્યાએ કામ કરો છો? અરે તમે તો ભણેલા ગણેલા છો, તો કોઈ બીજી ઓફિસમાં કે બીજી જગ્યાએ તમે એપ્લાય કરો ને. તમારે ઓફિસ છે ને હા ઓનલાઈનની, તો આદિને વાત કરો ને, કદાચ એમાં કંઈક મારો મેળ પડી જાય જોબ માટે. તો આદિને જોબ માટે? હા જોબ, હું છે ને એમના ધંધામાં એમના બિઝનેસમાં ક્યાંય વચ્ચે નથી આવતી. એવું હોય તો તમે ડાયરેક્ટ વાત કરી લેજો ને. કરો ને પહેલા, તમે વાત કરશો તો સારું રહેશે. હા હું ડાયરેક્ટ વાત કરીશ તો થોડુંક ઓકવર્ડ લાગશે. હા તમને તો ખબર છે ને કે અત્યારે મારે કેટલી જરૂર છે જોબની. હા અચાનક જોબ છૂટી ગઈ છે, એમાં હજી મકાનનું ભાડું ને કેટલું બધું દેવાનું તો બાકી રહી ગયું છે. ડોન્ટ વરી, હું છે ને સાથે સાથે વાત કરી જોઈશ. એમ પણ મારા થકી કોઈનું સારું થતું હોય તો મને શું વાંધો હોય? તું કેટલી મહેનત કરે છે, આ પોતાનું ઘર ચલાવે છે અને તારો ભાઈ પણ, હા બંને એકલા રહો છો, પણ જુઓ ને મહેનતથી કમાઈને ખાવ છો. અને શું શું પૂછવું હોય તો મને કહી દે. ઓનલાઈનમાં કંઈ પણ હોય, જો મેં કોમ્પ્યુટરમાં છે ને 3CCC આવે ને એનો કોર્સ કરેલો છે, એટલે કોમ્પ્યુટર તો મને આરામથી ફાવે છે. અને પેલા ઓનલાઈનમાં આવે છે ને આપણે QR સ્કેન કોડ કરવાના, એ પણ મને ફાવે છે, તો એ પણ હું કરી લઈશ. સારું, આદિ આવે ને એટલે હું વાત કરી જોઈશ, અને ખાલી વાત કરીશ. પછી તારે આવવા જવાનો સમય, કામ કરવાનું, શું કામ કરવાનું છે એ બધું તું વાત કરી લેજે. કઈ વાંધો નહીં, એ બધું તો હું જાણી લઈશ. પણ સેલેરી થોડીક તમે વાત કરી લેશો એ બાબતે કે? સારું, હું કહી દઈશ. અને તું પણ તારા મનમાં જે પ્રશ્નો હોય ને એ સરખી રીતે વાત કરી લેજે. પછી સંબંધમાં એવું ન થવું જોઈએ કે હવે ઘરના જ છે તો કેમ ને કઈ કહેવું. હમ સાચી વાત છે તમારી, હું એક મોકો પણ નહીં આપું મારા તરફથી શિકાયતનો. સારું, બીજી ખાંડ જોઈએ છે? ના હવે ખાંડ નથી જોતી. હા શાક ફ્રીજમાં પડ્યું હોય તો ઠીક છે, નકર બે ટમેટા લઈ જાઓ હમણાં. સારા. અરે પણ સર શું વાત કરો છો, બે દિવસથી નથી આવી. હેતલ એક મિનિટ. ના ના, રોજે અહીંયાથી તો જાય જ છે. ઠીક છે, હું જાણી જોઉં, કદાચ કંઈ એવું હશે તો. હા ફોન કરીશ તમને. ઓકે થેન્ક યુ સર. તારી ઓફિસેથી ફોન આવ્યો હતો કે તું બે દિવસથી ઓફિસે નથી ગઈ અને આજે રિઝાઇન પણ મૂકી દીધું. હું અરે પણ શું કામ મૂકી દીધું જણાવીશ? ભાઈ હવે 7000 પગાર હતો અને 7 વાગ્યા ઉપર 5 મિનિટ થાય તો કેટલું સાંભળવાનું, કેટલું દૂર જવાનું ખબર છે તમને? હું 4 વાગે ઉઠું ને ત્યારે માંડ મેળ પડતો, તમારું ટિફિન કરવાનું, મારું ટિફિન કરવાનું, અને 7000 પગારમાં તો આપણું ઘરનું ભાડું નથી ભરાતું.
હેતલ સમજી શકું છું, પણ અત્યારમાં પરિસ્થિતિ બહુ ખરાબ છે. તું સમજી શકે કે નહીં? મારો પગાર 20,000 રૂપિયા છે, એમ છતાંય મહેનત તો તારા કરતાં વધારે છે ને. આ જેમ પગાર ઓછો એમ મહેનત ઓછી, અને આમ પણ તું તો ઓફિસમાં શીખી રહી હતી ને, શીખતા શીખતા કદાચ પગાર મળે કે ના મળે, છતાં પણ તને તો 7,000 રૂપિયા પગાર આપતા હતા. સારું જ કહેવાય, પણ તને છે ને સમજીને રહેતા નથી આવડ્યું. ભાઈ, મેં એને કીધું કે હા, રિક્ષામાં આવવા જવાનો કન્વેન્સ તો તમારે મને આપવો પડે ને પ્રશ્નમાં, તો મને કે બીજી વાર આવી વાત કરી છે ને, તો જેટલો પગાર છે ને એમાંથી પગાર પણ ઓછો કરી નાખી. સાચી જ વાત છે ને, તું વિચાર કર ને, તને પગાર તો આપી જ રહ્યા છે એ લોકો, અને આમ પણ આ થોડું ઘણું લેટ થાય તો એ લોકો કહી શકે, કારણ કે બોસ છે આપણા. તારે તોય સારું છે કે તું જે ઓફિસમાં જાય છે ત્યાં તારી સાથે વાતચીત કરીને વાતને પતાવી તો દે છે, અમારે તો એવું પણ નથી થતું. હા, ઓફિસમાં ગેટ બંધ કરી દે, પછી અંદર જ ના જઈ શકીએ, આખો દિવસ કપાય અને ઉપરથી બોનસ પણ ના મળે, છતાં પણ જઈએ છીએ ને. કોઈના હાથ નીચે કામ કરીએ તો પછી એના હાથ નીચે રહેવું જ પડે, એનાથી ઉપરવટ જઈએ તો પછી આવું જ પરિણામ આવે. હા, પણ હવે તમે મને શું કરવા કયો છો? હું સારી એવી બીજી જોબ ગોતી લઈશ ને. હા, મેં આદિને પણ વાત કરી છે, જોઈ નહીં ઓનલાઈન ની ઓફિસમાં જગ્યા હોય ને તો એમાં સેટિંગ થઈ જશે. અરે આદિભાઈને ત્યાં જોબ કરવાની શું જરૂર છે? આ તું જે જગ્યાએ જતી હતી એ સારામાં સારું હતું. હા, થોડું દૂર હતું, પણ છતાંય તને ત્યાંથી ઘણું બધું શીખવા મળત. હવે આ ઓનલાઈનમાંથી શું શીખવા મળશે? કંઈ નહીં મળે. હવે તો બધા કરી શકે, પેકિંગ કરવાનું હોય ખાલી. ભાઈ, પણ મારે કેટલું હેલું પડશે ખબર છે તમને? સવારે આદિ સાથે જતું રહેવાનું, આદિ સાથે રિટર્નમાં આવતું રહેવાનું, રિક્ષાની તો ભાઈ માથાકૂટ જ નહીં રહે. તને છે ને પૈસા દેખાઈ રહ્યા છે. આ જોબમાંથી કેટલું શીખવાનું હતું, કેવી રીતે તું આગળ વધી શકે, આવું તો કંઈ દેખાતું જ નથી ને. બસ પૈસા જોઈ અને ના પાડી દીધી. અને તને શું લાગે છે, આદિત્યભાઈને ઓનલાઈનનું ચાલે છે તો શું એ યોગ્ય સમયે એક સરખું ચાલ્યા જ કરશે? અરે એમાં પણ તેજી મંદી આવશે, અને મંદી આવશે તને કાટી મૂકશે તો તો શું કરીશ? તમે છે ને અત્યારથી આવા નેગેટિવ વિચાર શું કરવા કરો છો? પોઝિટિવ વિચાર કરો ને કે નહીં હો, મારી બેન જશે ઓનલાઈન ની ઓફિસમાં, એને એક દિવસની સમયે 5,000 પગાર હશે, પછી 10,000 થશે, પછી 15,000 થશે, પછી લાખો રૂપિયા. વાહ વાહ વાહ, સપના જોવાના બંધ કર. હા, તારા સપના છે ને એટલા બધા વધી રહ્યા છે કે જેટલા શેર માર્કેટ ની અંદર ભાવ નથી વધતા શેરના. જો આટલું બધું સહેલું નથી. હા, તું જે સપના જોઈ રહી છે એ કઈ ઇઝીલી પૂરા નહીં થાય, અને આમ પણ સપના પૂરા કરવા પાછળ મહેનત કરવી પડે. મહેનત તો તારે કરવી નથી. લે, આ જોબ કરું છું એ મહેનત જ કહેવાય ને. હશે હવે, છોડ બધી વાત. તારી સાથે માથાકૂટ કરવી જ બેકાર છે. તને ગમે એટલો સમજાવીશ ને તું સમજીશ જ નહીં. તારા મનમાં આવે ને એમ જ કર્યું છે અત્યાર સુધી. એક ભાઈ તરીકે સાચી સલાહ આપી રહ્યો હતો. તમારું પ્રવચન પૂરું થઈ ગયું બાબા? હા, પૂરું થઈ ગયું. પણ આ વાટકી લઈને ક્યાં જાય છે? વાટકી લઈને ખાંડ લેવા ગઈ હતી, હવે ઘરે જઈશ. અને તમે આ પ્રવચન આપ્યું છે, મને બહુ સારું લાગ્યું છે, એટલે તમને ચા કરીને પીવડાવીશ. હા, ઉનાળાની ચા કોણ પીબે? ચા રેવા દે, શરબત બનાવજે. લીંબુ નથી, સોરી, ચા જ બનશે. એ પણ માગીને લઈ આવ. આમ પણ પરિસ્થિતિ ખરાબ જ છે ઘરની. ખરી છે આ. અત્યારમાં મને ટેકો કરવો જોઈએ, એના બદલે ઓખરી પણ છોડી દીધી. હશે, કઈક તો વિચાર કર્યો જ હશે ને એને પોતાના માટે. શું વાત છે આદિત્યભાઈ, આ 2-3 દિવસથી તો દેખાતા પણ નથી. આ કઈ દુનિયામાં ગોવાઈ ગયા છો? અરે કઈ નહીં, આ થોડો કામમાં હતો એટલા માટે. આ લેટ રાતે આવતો હોય તો પછી ક્યાંથી દેખાવાનો? હા હા, આ હમણાંથી તમારે ઓનલાઈનના બિઝનેસમાં તેજી બહુ ચાલી રહી છે સાંભળ્યું છે મેં. હા, હમણાં સારું છે. હા, મતલબમાં કોઈ પાર્સલ પાછું નથી આવતું. જે પણ વેચીએ છીએ, જે પણ મોકલીએ છીએ એ ત્યાં ને ત્યાં પૂરું થઈને આવે છે. હા, નહીં તો છે ને બહુ તકલીફ હતી. હાલતા ને ચાલતા કંઈ ને કંઈ માલ રિટર્ન આવતો હોય છે. હમ, હા, જુઓ ને, આ તમે 3 મહિના અગાઉ જ્યારે શરૂ કર્યું હતું ત્યારે તો કેટલી બળતરા કરતા હતા કે હવે જેટલો માલ મોકલી રહ્યો છું એમાંથી અડધો માલ તો રિટર્ન આવે છે, ઉપરથી પૈસા નુકસાનીમાં જાય છે. એટલે ખરું કહેવાય, આ તમે છે ને એકના એક બિઝનેસમાં ટકી રહ્યા ને, એટલે જ અત્યારે આગળ વધી રહ્યા છો. હા, એવું જ હોય છે. આ કોઈ પણ બિઝનેસ આપણે કરતા હોઈએ ને તો કેવું છે કે સંઘર્ષ કરવો પડે. હા, થોડીક નિષ્ફળતા ભાળીને આપણે પીછેહઠ કરી લઈએ ને ત્યારે જ આપણે પાછા પડીએ છીએ. ફરીથી એ બિઝનેસ કરવાનું આપણને મન ન થાય,
પણ એકવાર એમાં મતલબમાં જીવ લગાવી દો ને તો એ બિઝનેસને સક્સેસ જેવું જ પડે. હા ખરેખર આ તમારી પાસેથી આમ થોડી વાર પણ ઊભા રહીએ ને તો ઘણી બધી બાબતો શીખવા મળે એમ છે. હવે મારે તમને વાત એ કરવી હતી કે મારી બેન હેતલ છે ને એ તમારી ઘરે આવીને કંઈક નક્કી કરી ગઈ છે, આ ઓનલાઈન બિઝનેસ માટે તમારી સાથે આવવા માંગે છે. વાત થઈ કે નહીં તમારે? હા હા, પણ મારે તને પૂછવાનું હતું કે શા માટે હેતલ, મતલબમાં કઈ પૈસાની તકલીફ છે કે પછી કઈ બીજો પ્રોબ્લેમ છે કે જોબ કરવાનું એને કઈ રસ છે, શું છે? ના ના, એવું કઈ નથી. જે જગ્યાએ જોબ ઉપર જતી હતી ને ત્યાં બહુ દૂર પડતું હતું અને ટાઈમ પણ બહુ વધારે હતો, એટલે એને થયું કે આ રીતે જોબ કરવી એના કરતાં કોઈક સારો ઓપ્શન વિચારીએ, એટલે તમારી સાથે જોડાવવા માંગે છે. મતલબ કે એને પણ આમાં ઇન્ટરેસ્ટ કરો કે થોડું ઘણું ઓનલાઈનનું શીખે ને તો ઘરે બેઠા બેઠા એ પણ ક્યારેક કરી શકે. બિલકુલ બિલકુલ, કેમ નહીં, અને તું તો મારો મિત્ર છે ગાંડા. હા મતલબ કે હું મદદ નહીં કરું તો કોણ કરશે? અત્યારે ઘણા લોકો ઘરેથી પણ બિઝનેસ કરે જ છે, અને હેતલને જો રસ હોય ને તો એને શીખતા વાર નહીં લાગે, એને તરત જ ખબર પડી જશે કે કરવાનું શું છે. હા ભણેલી ગણેલી છે અને જોબ પણ કરી છે એટલે એને તરત ખ્યાલ આવી જશે, પણ ચિંતા એક વાતની છે કે હેતલ ડાયરેક્ટલી એની જે રનિંગ જોબ હતી ને ત્યાં રિઝાઇન મૂકીને આવી છે. મતલબ કે એણે તો મનમાં જેને ગ્રંથિ બનાવી જ નાખી છે કે તમારી સાથે જ જોબ કરશે. પહેલાં તો જેને કોઈ પણ ધંધાને સમજવો જોઈએ, શીખવો જોઈએ, પછી કોઈ ડિસિઝન લે તો ઓકે છે. આ તો તમારું નામ સાંભળ્યું અને ધંધામાં સારું છે, આવું બધું ઉપરથી સાંભળ્યા પછી ડાયરેક્ટ નિર્ણય લઈ લીધો, મને આ જરા યોગ્ય નથી લાગતું. અરે એવું ના હોય દેવા. હા ક્યારેક છે ને આપણે ઉતાવળે નિર્ણય લઈએ ને એ સફળ હોય છે અને સારો પણ. હા જોવા જઈએ તો બેને જે કંઈ પણ વિચાર્યું હશે સારા માટે જ વિચાર્યું હશે ને, કારણ કે જો એ જોબ એ મૂકે નહીં તો અહીંયા આવી ન શકે, અને એકવાર મા એ જોબ મૂકી દેશે તો કંઈક બીજું કામ કરી શકશે. અને હવે સ્વાભાવિક છે કે એને જોબ મૂકી દીધી છે એટલા માટે હું ના પણ નહીં પાડી શકું કે પહેલા તારી આ મંથની જોબ પૂરી કરી લે, ત્યાંથી રિઝાઇન લઈ લે, પછી હું તને લઈશ. હવે તો એ મને કહી શકશે કે ત્યાં તો મેં મતલબમાં ક્યારની જોબ છોડી દીધી છે, હવે તો તમારે ત્યાં જવાનું છે. ઠીક છે, ભલે આવતી, એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ જોજો આ તમારી સાથે આવી રહી છે તો ક્યાંક એવું ના બને કે એ કોઈ બીજી જગ્યાએ કે ઉલટી સંગતમાં ફસાઈ જાય, કારણ કે તમારે ત્યાં તો ફેક્ટરીમાં ઘણા બધા લોકો કામ કરતા હશે ને, મતલબ છોકરા છોકરીઓ સાથે. તો પછી મને ચિંતા એ જ વાતની છે કે કાલે ઉઠીને મારી બેન કોઈ ઊંધું પગલું ના ભરે. અરે દેવાંગ, તું જરાય ચિંતા નહીં કરતો. હા હેતલનું ધ્યાન રાખવાની જવાબદારી મારી, એવું કોઈ દિવસ નહીં થાય. અને સાચું કહું તો તને ખબર જ છે ને, આ પહેલાં એ આટલા દૂર સુધી જોબ કરવા જતી હતી, છતાંય તને તો વિશ્વાસ હતો જ ને, તો હવે તો ઉલટાનું સારું કહેવાય ને, એ મારે ત્યાં જોબ માટે આવે છે, શીખવા આવે છે, તો પછી હું મારા સ્ટાફની વાત કરું તો બધા સારા લોકો છે, કોઈની કંઈ ફરિયાદ નથી ક્યારેય, એટલા માટે બેફિકર રહેતું, હા ખોટી ચિંતા નહીં કરતો. ઓકે, હવે તારી સાથે આવી જ રહી છે તો પછી સવાલ કરવાનો કોઈ અર્થ જ નથી ને. વાંધો નહીં, એ કહેતી હતી કે તારી સાથે જ ઓફિસે આવશે અને તું સાથે જ લેતો આવજે, જેથી કરીને મારે ધક્કો ના ખાવ. હા હા ભાઈ, તું કોઈ ચિંતા નહીં કરતો. હા હા, બધી વાત પૂરી થઈ ગઈ હોય તો ચાલ, હા જરા ચા પાણી પીએ બા. હા ચાલ.